વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામ ખાતે માનસિક બીમાર પુત્રે માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેવાના ચકચારિત ઘટનામાં તંત્રની ઘોર બેદરકારીથી વધુ એક વખત માનવતા મરી પરવારી હોય તે રીતે એક કલાક સુધી ખુલ્લા ટેમ્પામાં માતા પુત્રના મૃતદેહો રજળતા રહ્યા હતા. રાજ્યમાં વધી રહેલા વિકાસની સરકારની ગુલબાંગો વચ્ચે સરકારના કથળેલા વિકાસની પરિભાષા ક્યાં સુધી લોકોની સામે આવતી રહેશે તે ચર્ચાનો વિષય બન્યો છે. પારડી તાલુકાના ડુમલાવ ગામમાં માતાની હત્યા કર્યા બાદ પુત્રએ કરેલા આપઘાત પ્રકરણમાં પારડીના આરોગ્ય કેન્દ્રમાં શબવાહિનીની સુવિધા નહીં હોવાના કારણે બંને માતા પુત્રના મૃતદેહોને ખુલ્લા ટેમ્પોમાં પીએમ કરવા માટે પારડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી લાવવાની ફરજ પડી હતી. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના આદિવાસી પ્રભુત્વવાળા પારડી, ઉમરગામ, કપરાડા જેવા તાલુકાઓમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કર્યા હોવાની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આ વિસ્તારની સરકારી હોસ્પિટલો કે સીએચસી અને પીએચસીને શબવાહિનીની સુવિધા પૂરી નહીં પડાતા મૃતદેહોને ખુલ્લા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી. પગુ આગળ જવા દો, પગુ આ સાઈડ છે ને, આગળ જવા દો.